વિદ્યાર્થી મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં આપ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ નવમાં આપણે ભણી રહ્યા છીએ પાઠ બે, જેમાં ગણિતમાં બહુપદીઓ. તો આપણે સામાન્ય માહિતી ગયા લેક્ચરમાં જોયું છે કે બહુપદી કોને કહેવાય, બહુપદીના સામાન્ય સૂત્રો, જેમાં આપણે એક્સના સહગુણકની વાત કરી હતી અને બહુપદી કોને કહેવાય તેની પણ વિસ્તારે ચર્ચા કરી હતી. તો આજનો સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1 છે કે નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી છે તે કે નથી તે કારણ આપીને સમજાવતા. આ બહુપદી અમુક સમીકરણ આપ્યા છે જેમાં એક ચલવાળી બહુપદી કઈ છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી તેના વિશે ભણવાનું છે. તો ગયા લેક્ચરમાં મેં તમને કીધું તો એક ચલવાળી બહુપદી કોને કહેવાય, તો કે એક ચલવાળી બહુપદી કોને, તો કે બધા જ ચલની સંખ્યા કેવી હોય, સમાન હોય. અને બીજું એ પણ કહ્યું હતું કે બહુપદીની ઘાત પૂર્ણ હોવી જોઈએ. જો બહુપદીની ઘાત અપૂર્ણ હોય તો તે બહુપદી કહેવાય, પણ ચલવાળી બહુપદી કહેવાય નહીં. તો એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત નોંધ તરીકે લખી લઈએ કે નોંધ કે બહુપદીની ઘાત કેવી હોવી જોઈએ, તો કે પૂર્ણ હોવી જોઈએ. જો પૂર્ણ અપૂર્ણ ઘાત હોય તો તે એક ચલવાળી બહુપદી કહેવાય, પરંતુ તેને ચલવાળી બહુપદી કહેવાય નહીં. તો તેની ઘાત પૂર્ણ હોવી જોઈએ. પૂર્ણ કઈ રીતે, તો કે એક્સનો વર્ગ છે, વાયનો વર્ગ છે, તેમ ઘાત જે છે એ કાં તો ધનમાં હોવી જોઈએ અને કાં બધી જ ઘાત છે એ ઋણમાં હોવી જોઈએ, તો તેને એક ચલવાળી બહુપદી કહે છે. જેમાં પહેલો દાખલો જોઈએ કે 4x² - 3x + 7. આમાં જોઈએ તો કે આ બહુપદી સૌ પ્રથમ તો કે ચલ એક છે, અહીંયા પણ ચલ એક છે, બંનેમાં ચલ તરીકે એક્સની વાત કરી છે, તો કે એક ચલવાળી બહુપદી છે. હવે જોઈએ તેમની ઘાત, તો અહીંયા એક્સનો વર્ગ છે, અહીંયા એક્સ ઉપર એક પણ ઘાત નથી. એક પણ ઘાત ન હોય તો એક ઘાત લખી શકીએ, તો કે બંને ઘાત કેવી છે, તો કે સમાન પ્લસ એટલે કે ધન છે. તો આ જે બહુપદી આપી તે એક ચલવાળી પણ બહુપદી છે અને બહુપદીની એક ચલવાળી ઘાત પણ કેવી છે, તો કે પૂર્ણ છે. તો લખીએ તો કે આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી છે. બીજું આપણને આપ્યું છે કારણ આપો કે કઈ રીતે, તો કારણ સ્વરૂપમાં લખીએ તો કે આ જે બહુપદી એક ચલવાળી આપી છે તેમાં બંને ઘાત કેવી છે, તો કે ધન એટલે કે સમાન છે, પૂર્ણ ઘાત છે. તો કારણ કે બંને ચલ ધન છે તેથી તે બહુપદી એક ચલવાળી બહુપદી બહુપદી છે. બીજો દાખલો જોઈએ તો કે y² + √2. અહીં આપણને ચલ તરીકે એક વાયની કિંમત આપી છે, બીજો એક પણ ચલ આપ્યો નથી. તો આ બહુપદી જે છે એક ચલવાળી બહુપદી છે, પરંતુ બહુપદી એક ચલવાળીની પૂર્ણ ઘાત છે, તો કે હા કઈ રીતે, તો વાય એક ચલ છે ને એની માથે વર્ગ એટલે કે બે ઘાત છે એ ધન છે, એક પર એક જ સંખ્યા છે. તો તેથી કહી શકીએ કે આ જે સમીકરણ આપ્યું છે તે એક ચલવાળી બહુપદી છે. તો કે આપેલ સમીકરણ અથવા તો આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી છે, કારણ કે તેમાં ચલ વાય એકની જ વાત કરી છે અને તે કઈ, તો કે પૂર્ણ ઘાત છે. તો કારણમાં લખીએ કે કારણ કે ચલની ઘાત પૂર્ણ બહુપદી છે તેથી બહુપદી એક ચલ બહુપદી છે. બીજો દાખલો, ત્રીજો દાખલો જોઈએ તો કે 3√2 + t√2. અહીંયા બંનેમાં ચલ તરીકે ટી લીધા છે, બંનેમાં ટી સમાન છે, પરંતુ તે બહુપદીની ઘાત પૂર્ણ છે કે નહીં, તો કે અહીંયા ટી જે છે તેની માથે કાંઈ પણ ઘાત ન હોય તો એક લખી શકીએ, પણ વર્ગમૂળમાં ટી એનો મતલબ થાય કે ટીની કેટલી ઘાત હશે, તો કે 1/2 થશે,
તો બંનેમાં ચલ સમાન છે પણ તે પૂર્ણ ઘાત નથી તો તેથી એમ કહી શકે કે આપેલ બહુપદી એ એક ચલ પર એક ચલ વાળી બહુપદી નથી કારણ કે ટીની ઘાત બંનેમાં સમાન નથી એટલા માટે આપેલ બહુપદી એક ચલ વાળી નથી લખીએ કે આપેલ બહુપદી એક ચલ વાળી બહુપદી નથી કારણ કે બહુપદીમાં તેમની ઘાત પૂર્ણ બહુપદી નથી તો સાહેબ તમે એમ કહેશો કે ગયા વખતે તમે જે પ્રસ્તાવના લીધી તેમાં તો તમે કહ્યું હતું કે બંનેમાં ચલ સમાન હોય કોઈ પણ ઘાત હોય તો તે એક ચલવાળી કહેવાય પરંતુ અહીંયા આપણને બે પ્રશ્ન પૂછ્યા છે ક્યાં ક્યાં તો કે એક ચલવાળી છે અને કઈ બહુપદી એક ચલવાળી નથી તો આ જે બહુપદી એક ચલવાળી છે પરંતુ બહુપદી નથી એટલા માટે કારણ તરીકે દર્શાવ્યું કે આ બહુપદી જે આપેલી છે તેની ઘાત પૂર્ણ ન હોવાને કારણે એ બહુપદી નથી ચોથું જોઈએ કે વાય પ્લસ બેના છેદમાં વાય છેદમાં છે વાય અંશમાં જાય તો એ થશે વાયની માઇનસ એક ઘાત એટલે કે આપેલ બહુપદી પણ સમાન નથી કારણ કે આ પ્લસ છે અહીંયા માઇનસ છે તો તેથી કહી શકીએ કે આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી નથી કારણ કે તેમની બહુપદીની ઘાત પૂર્ણ નથી જો પૂર્ણ ઘાત હોય તો જ તે બહુપદી એક ચલવાળી બહુપદી કહેવાય દાખલા નંબર 5 જોઈએ તો કે એક્સની 10 ઘાત વત્તા વાયની 3 ઘાત વત્તા ટીની 50 ઘાત તો આમાં બધાની ઘાત છે એ પ્લસ છે એટલે કે પૂર્ણ ઘાત છે પરંતુ આમાં ચલ જોઈએ તો કે એક્સ વાય અને ટી અલગ અલગ 3 ચલની વાત કરી છે તો આ બહુપદી તે એક ચલવાળી બહુપદી કહેવાય તો કે ના કારણ કે તેમાં પૂર્ણ ઘાત છે પરંતુ તે એક ચલવાળી નથી અહીંયા ચલ એક્સની વાત કરી છે અહીંયા ચલ વાયની વાત કરી છે અને અહીંયા ચલ ટીની વાત કરી છે તેથી કહી શકીએ કે આપેલ બહુપદી એક ચલવાળી બહુપદી નથી કારણ કે બહુપદીની ઘાત પૂર્ણ ઘાત છે પરંતુ અહીં 3 ચલની વાત છે તેથી એક ચલવાળી બહુપદી નથી અહીંયા જે ઘાત આપી છે એ પૂર્ણ ઘાત છે પૂર્ણ ઘાત છે તેથી બહુપદી કહી શકીએ નહીં પરંતુ અહીંયા આપણને ચલ તરીકે 3 આપ્યા છે જો આની જગ્યાએ આપણને એક્સ આપ્યું હોય તો આ બહુપદી જે છે એક ચલવાળી છે અને તેની પૂર્ણ ઘાત પણ છે તેથી આ બહુપદી જે આપણને આપી છે તે એક ચલવાળી બહુપદી છે અને પૂર્ણ ઘાત છે પરંતુ ચલ અલગ અલગ હોવાના કારણે તે એક ચલવાળી બહુપદી નથી દાખલા નંબર 2 જોઈએ કે નીચેનામાં એક વર્ગનો સહગુણક લખો આપણે ધોરણ 8માં ભણી ગયા તે પ્રમાણે કે એક વર્ગનો સહગુણક કોને કહેવાય તો કે એક વર્ગનો સહગુણક જે તેની સાથે સંખ્યા ગુણાયેલી હોય તેને એક વર્ગનો સહગુણક કહેવાય પ્રથમ જોઈએ પહેલો દાખલો તો કે 2 + x² + એક્સ વાત કરી છે એક્સ વર્ગની તો અહીંયા એક્સ વર્ગની સાથે કયો સહગુણક છે તો એક્સ વર્ગ સાથે સાહેબ અહીંયા કાંઈ પણ દેખાતું નથી પરંતુ કાંઈ પણ કિંમત ન હોય તો તેની સાથે ગુણાકારમાં કેટલો હોય તો કે 1 પરંતુ અહીંયા આપણે જે છે એ સરનેમ આપણે કેમ નામ લઈએ કે કોઈ મગન નામનો વિદ્યાર્થી હોય એક ક્લાસમાં 5 મગન બેઠા હોય તો આપણે એમ ન કહી શકીએ કે મગન તને જ કહું છું પણ એની સરનેમ લેવી પડે તો કે કયો તો કે મગવાણા મગન પરમાર મગન એની જેમ આમાં ધન હોય તો ધન લેવાની અને માઇનસ હોય તો માઇનસ એક ફરજિયાત લેવાનું તો કે અહીંયા આપ્યું છે પ્લસ
તો એક સ્વરનો સહગુણક કેટલો થશે તો કે પ્લસ 1 બીજો દાખલો જોઈએ કે 2 માઈનસ x વર્ગ વત્તા x નો ઘન x વર્ગ છે x વર્ગનો સહગુણક લેવાનો છે અહીંયા કે કિંમત છે નિશાની માઈનસની તો આનો સહગુણક થાય x વર્ગનો 1 પણ ન હોય તો કેટલો લેવાનો તો કે 1 અને ઋણની નિશાની તો આનો જવાબ થશે માઈનસ 1 આ બે દાખલા જે છે તે તમારી જાતે ટ્રાય કરવાની છે અસ્તુ